अरिहंतारम रमो सिद्धारम रमो आयरियारम रमो उवध्यायारम रमो लोये सर्वसाहूलम सिद्धम शुद्धम करणीयम निरिन्दवरनिनिकन्दमकलङ्कम् गुणरायण भूषण उदयम जीवस्त करु वरम मंगोत्तम। आई नेम इज आचार्य विरचित गोमत्सार અને સત્ખંડ આગમ આદિ ભગલા ટીકાના આધારે ગુણસ્થાન વિવેચનના જે લેશપાલજીએ લખ્યું છે અને એમાં આપણે પારિભાષિક શબ્દો જોઈ રહ્યા છે અને એમાં આપણે નવું પ્રકરણ ચાલુ કર્યું હતું વેનસડેના એનું નામ સમુદ્ઘાતના સાત પ્રકરણ છે। સમુદ્ઘાત કોને કહે છે તો મૂળ શરીરથી આત્માના પ્રદેશો મૂળ શરીરથી બહાર નીકળે છે એને સમુદ્ઘાત કહેવામાં આવે છે। અને સમુદ્ઘાતના સાત પ્રકાર છે, એક તો વેદના સમુદ્ઘાત, કષાય સમુદ્ઘાત, વિક્રિયા સમુદ્ઘાત, મારણાંતિક સમુદ્ઘાત, તેજસ સમુદ્ઘાત, આહારક સમુદ્ઘાત અને કેવડી સમુદ્ઘાત। કેવડી સમુદ્ઘાતનું સ્વરૂપ પણ જોયું હતું, હવે મારણાંતિક સમુદ્ઘાત છે। પ્રશ્ન નંબર 90, મારણાંતિક સમુદ્ઘાત કોને કહે છે? એનો ઉત્તર, મરણના અંતર મુહૂર્ત પૂર્વે નવી પર્યાય ધારણ કરવાના ક્ષેત્રને સ્પર્શ કરવા માટે આત્મ પ્રદેશોના બહાર નીકળવાને મારણાંતિક સમુદ્ઘાત કહે છે। મરણના અંતર મુહૂર્ત પહેલા એટલે વર્તમાન જે ભવ છે એનો એક અંતર મુહૂર્ત પહેલા શું થાય છે? એક અંતર મુહૂર્ત પહેલા નવી પર્યાય ધારણ કરવાના ક્ષેત્રને સ્પર્શ કરવા માટે આત્મ પ્રદેશોના બહાર નીકળવાને મારણાંતિક સમુદ્ઘાત કહે છે। એટલે વર્તમાન આયુષ્યનું અંતર્મુખ કાળ બાકી છે અને અંતર્મુખ કાળ પછી વર્તમાન આયુષ્યની સમાપ્તિ થવાની છે, તો આત્મ પ્રદેશો બહાર નીકળે છે અને જ્યાં નવું એમનું જન્મ થવાનું છે ત્યાં સુધી આત્મ પ્રદેશો ફેલાય છે અને તેને મારણાંતિક સમુદ્ઘાત કહેવામાં આવે છે। એમ કે છે કે બધા જીવોને આ નથી થતું, કોક કોક જીવોને થાય છે મારણાંતિક સમુદ્ઘાત। એ માની લો કે વર્તમાનમાં એ મનુષ્ય જીવ છે અને માત્ર અંતર્મુહૂર્ત જ એમનું આયુષ્ય છે અને પછી એ દેવગતિમાં જવાનું છે, તો એમના જે આત્મ પ્રદેશો છે જ્યાં એ દેવગતિમાં ઉપજવાનું છે ત્યાં સુધી સ્પર્શાઈને પાછા વળે છે એને મારણાંતિક સમુદ્ઘાત કહેવામાં આવે છે। મારણાંતિક સમુદ્ઘાતમાં આત્મ પ્રદેશો ફેલાય છે, તો કેવી રીતે ફેલાય છે? તો જેમ વિગ્રહ ગતિમાં ભવ છોડી અને બીજો ભવ ધારણ કરે છે તો જેવી રીતે એ ગતિ કરે છે વિગ્રહ ગતિમાં તેવી જ રીતે આત્મ પ્રદેશો ફેલાય છે। એટલે સીધી લાઇન્સમાં ફેલાય છે, ડાયગ્નલી નહીં। જેમ કે ચેસ બોર્ડમાં જે રૂખ છે, કાસલ છે, એ સીધું જ ગમન કરે એવી જ રીતે આત્મ પ્રદેશો ફેલાય છે, બિશપની જેમ નહીં। એને મારણાંતિક સમુદ્ઘાત કહેવામાં આવે છે। જેઓએ પરભવનું આયુ બાંધી લીધું છે તેવા જ જીવોને મારણાંતિક સમુદ્ઘાત હોય છે। કે છે કે જેમને પર આયુષ્ય બાંધી લીધું છે એવા જ જીવોને મારણાંતિક સમુદ્ઘાત હોય છે। એટલે એવું પણ બને કે જે કોઈ છેલ્લે અંતર્મુહૂર્તમાં જે એટલે જે નવા નવા આયુષ્યનું જે કાળ બાંધવાનું છે જેને ઉત્કર્ષ કાળ કહેવામાં આવે છે અને સૌથી કુળ મળીને સૌથી કુળ દુર્લેટ કાળ એવા છે ત્યાં આયુષ્ય ન બાંધે તો છેલ્લે અંતર્મુહૂર્તમાં પણ પોતે આયુષ્ય બાંધી દે છે અને જે છેલ્લે અંતર્મુહૂર્તે આયુષ્ય બાંધે છે તેને આ મારણાંતિક સમુદ્ઘાત નથી હોતું। એટલે જે પોતાનું આયુષ્ય બાંધી દીધું છે
એવા જ જીવોને મારણાંતિક સમુદ્ઘાત હોય છે. એમ અહીં મારણાંતિક સમુદ્ઘાતનું પ્રકરણ છે. શીતલ, પ્રશ્ન, હા આ નેચરલ પ્રોસેસ હશે કે જીવને ખબર હશે કે કેવી રીતે, કઈ ખ્યાલમાં છે કઈ? એટલે એનું કારણ કઈ નથી, કેમ આવું થાય એનું કઈક, આ સહજતા છે ખાલી, જેવી પ્રક્રિયા છે એવું ભગવાને બતાવ્યું છે. આનું કારણ શું, જેમ કે કેવડી સમુદ્ઘાતમાં તો કારણ હતું, ત્યાં થી ચાર અઘાતી હતા અને એમને સમાન કરવા માટે કેવડી સમુદ્ઘાત થાય છે, તો મારણાંતિક સમુદ્ઘાતનું કારણ શું છે એ શાસ્ત્રમાં વર્ણવ્યું નથી. હોય તો હોય તો ખબર નથી, કારણ કે વર્તમાન જે શાસ્ત્રો છે એમાં મારે વાંચવામાં નથી આવ્યું કે શું કારણ હશે કે મારણાંતિક સમુદ્ઘાત થાય છે. થેન્ક યુ. હા ચેતા, હા બોલો. આપણે આ જે આત્માનો પ્રદેશનો જે ફેલાવો થાય છે, હા તો વોટ એવોટ ઇફ સોલિડ સ્ટ્રક્ચર્સ આર કમિંગ ઇન ધ વે, હા તો આત્મા કેન જસ્ટ ટ્રાવેલ થ્રુ ધી સોલિડ્સ. લાઈક અત્યારે આપણે, અત્યારે તો વી આર સરાઉન્ડેડ બાય ધીસ બિલ્ડિંગ વોલ્સ ને એવું બધું હોય, હા તો એવી જ રીતે ઇટ ટ્રાવેલ્સ ઇન વન ડાયરેક્શન ઓનલી. તો વચમાં એટલે સીધી દિશાઓમાં, જેમ કે હોય ને, જેમ કે પેલા આમ સીધા જાય પછી રાઈટ એંગલ મારે પછી ઉપર જાય, એવી રીતે 90 ડિગ્રી એંગલ. હા, એટલે જયારે ટ્રાવેલ કરતા હોય પણ વચમાં કઈ ઓબસ્ટ્રક્શન જેવું કે હોય તો, હા, તેને પાર કરી જાય, એમને પાર કરી જાય. કારણ કે જયારે પ્રદેશો ફેલાય છે ત્યારે એમની સાથે કાર્મણ અને તેજસ પ્રદેશો ફેલાય છે. કાર્મણ શરીર અને તેજસ શરીર છે તેના પૂતગલો એમની સાથે ફેલાય છે, કે જે અતિ સૂક્ષ્મ છે એટલે એમાં ત્યાં બાધા નથી આવતી. જેમ કે આ જીવ જયારે વર્તમાન ભવ છોડી અને બીજા ભવમાં જાય છે, તો એવી જ રીતે જાય છે, ટ્રાવેલ કરે છે, એમનું કાર્મણ શરીર પણ સાથે લઈ જાય છે, તેજસ શરીર પણ સાથે લઈ જાય છે, અને એમને કોઈ બાધા નથી આવતી. ભલે ને મેરુ પર્વત વચમાં હોય તો એમને બાધા નથી આવતી, એ મેક્સિમમ 3 સમયમાં તો 4 સમયમાં તો પહોંચી જાય છે ત્યાં. ઓકે, થેન્ક યુ. ઓકે, આમાં એ પણ કહી શકાય ને કે જે ઔદ્વારિક શરીર છે એ તો સ્થૂળ શરીર છે, હા, ત્યારે કાર્મણ અને તેજસ શરીર છે એ સૂક્ષ્મ શરીર છે, સૂક્ષ્મ આત્માના પ્રદેશો પણ સૂક્ષ્મ છે, એટલે કે સૂક્ષ્મ છે એ કોઈ પણ વસ્તુને માંથી આર પાર નીકળી શકે છે. બરાબર છે, કારણ કે તત્વાત સૂત્રમાં એક સૂત્ર છે જ્યાં શરીરના નામ આપ્યા છે, તો પેલા કયું શરીર છે, પેલા ઔદારિક શરીર છે, પછી કયું શરીર છે, વૈક્રિયક શરીર છે, પછી આહારક શરીર છે, પછી શું છે, તેજસ શરીર છે, અને છેલ્લું કાર્મણ શરીર છે. એમાં પ્રશ્ન કર્યો છે, જે ટીકાઓ જે છે તત્વસૂત્રની, એમાં પ્રશ્ન કર્યો છે કે આ જ ક્રમ કેમ રાખવામાં આવ્યો છે, તો ત્યાં ઉત્તર આચાર્ય દેવ આપે છે કે આ ક્રમ એટલા માટે રાખ્યો છે કે શરીર ઉત્તરે ઉત્તર સૂક્ષ્મ સૂક્ષ્મ થતું થઈ છે, એટલે ઔદારિક થી સૂક્ષ્મ વૈક્રિયક છે, વૈક્રિયક થી સૂક્ષ્મ કયું છે, આહારક છે, આહારક થી સૂક્ષ્મ તેજસ છે, તેજસ થી સૂક્ષ્મ કારણ છે, અને બીજું કારણ એ છે કે પેલું જે શરીર છે ઔદારિક શરીર છે એમાં પુદ્ગલ પરમાણુ વધા, એનું પુદ્ગલ પરમાણુ લેસ છે, કમ છે, અને એની કમ્પેરિઝનમાં જે વૈક્રિયક શરીર છે એમાં પરમાણુ વધારે છે. પછી જે ત્રીજું જે શરીર છે આહારક શરીર, એના પરમાણુ એનાથી પણ વધારે છે, અને જે પછી બીજા બે જે શરીર છે એમના પરમાણુ પણ ઉત્તર ઉત્તર વધારે વધારે છે, અનંત ગુણા વધારે વધારે છે, એટલે સૌથી મેક્સિમમ પરમાણુ કાર્મણ શરીરમાં જ છે, અને એ સૌથી સૂક્ષ્મ છે એવી વસ્તુ સ્થિતિ છે. કંઈક ચેટ કર્યું છે, ટાઈમ ટાઈમ ટ્રાવેલ નહીં, ટાઈમ જુદી વસ્તુ છે. એટલે પ્રશ્ન શું હતો, પ્રશ્ન શું હતો કે એ માનો કે તમને અહીંથી ઉમા જવું છે, 100 મીટર સ્ટ્રેટ લાઈનમાં જવું છે, અહીંયા મોટી દિવાલ છે, તો કેવી રીતે જશે, તો એ મોટી દિવાલને પાર કરીને બીજે સમયે ત્યાં પહોંચી જશે વન સમયમાં. એટલે ક્યાં, કારણ કે માની લો કે અહીંથી તમે છો ભરત ક્ષેત્રમાં અને તમારે વિદેહ ક્ષેત્રમાં જન્મ છે, માનો મનુષ્ય તરીકે, તો વચમાં આટલા બધા પહાડો છે, નદીઓ છે, મોટા મોટા નગરો છે, તો એને બધે પાર થ્રુ કરી એ કોઈ તમને રોકવાના નથી,
ને સીધા તમે બે સમયમાં તમે વિદેહ ક્ષેત્રમાં પહોંચી જશો. પહેલા તો સીધા જશો, પછી રાઈટ એંગલ આમ લેશો આવી રીતે, તો ત્યાં તમે પહોંચી જશો. એટલે કોઈ તમને પૂતગલ કોઈ ઓબસ્ટ્રક્ટ તમે નહીં કરે, ભલે મોટામાં મોટો વજ્ર હોય તો પણ એ તમને ઓબસ્ટ્રક્ટ ન કરી શકે, એમ પ્રશ્ન હતો. જો આ પ્રશ્ન તો સેલો છે 91. સુમેરુ પર્વત પણ નહીં રોકી શકે. હા બરાબર છે. તો શીતલ, આમાં આપણા આત્માનો મહિમા કેટલો આવે? જો આ ગતિમાં આટલું છે, આખો અનંત આત્માનો આપણે વિચાર કરીએ તો આપણો આમ કેટલો અંદરથી એવું થાય કે કેવો છે આપણો સ્વભાવ. બરાબર છે, એ તો છે. જેને આત્માની મહિમા આવે તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. જ્યાં રુચિ હોય ત્યાં વીર્ય વધે, તો છે. પ્રશ્ન 91, અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ કોને કહે છે? અને ઉત્તર, અનાદિ કાળથી આજ સુધી જે જીવે મિથ્યાત્મનો નાશ નથી કર્યો, અર્થાત સમ્યકત્વની પ્રાપ્તિ નથી કરી, તેવા જીવને અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ કહે છે. બે શબ્દો છે, પેલા તો અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ, પછી આવશે નંબર 92 માં સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ. તો જે અનાદિથી મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એટલે જેને સમ્યક દર્શન કોઈ દી પામ્યું નથી, એને અનાદિ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. પણ એકવાર સમ્યક દર્શન પામીને પાછો મિથ્યાત્વમાં જાય છે, એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. અનાદિ એટલે જેનો બિગિનિંગ જ નથી, સાદી એટલે જેનું ન્યુ બિગિનિંગ થયું. તો મિથ્યા જે સમ્યકત્વમાંથી પાછો મિથ્યા દ્રષ્ટિ થાય છે, એનું મિથ્યાત્વનું ન્યુ બિગિનિંગ થાય છે, એટલે એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. હા બોલો પ્રીતિ. પ્રીતિ છે ના, મેં કીધું કે એમ આઈ ધ ઓનલી વન હુ ઇઝ ગેટિંગ યોર વોઇસ ઇઝ કટિંગ ઓફ ઇન્ટરમિટન્ટલી, ઇઝ ઇટ એવરીબડી? નો, ઇટ્સ નોટ કટિંગ ઓફ. એટલે જો અનાદિ કાળથી આજ સુધી જે જીવ મિથ્યાત્વનો નાશ નથી કર્યો, અર્થાત સમ્યકત્વની પ્રાપ્તિ નથી કરી, તેવા જીવને અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ કહે છે. અને 92 માં છે, સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ કોને કહે છે? તો એકવાર સમ્યક દર્શન પ્રગટ થઈ ગયા પછી ફરી પુરુષાર્થની હીનતાથી મિથ્યાત્વી થઈ જવા વાળા જીવને સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ કહે છે. એટલે એકવાર સમ્યક દર્શન પ્રગટ થઈ ગયા પછી ફરી પુરુષાર્થની હીનતાથી, એટલે પુરુષાર્થની ઢીલાશથી એમનો પાછો મિથ્યાત્વ કર્મનો ઉદય આવે છે, પોતે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે, ત્યારે એમને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. કારણ કે એમનો મિથ્યાત્વનો ન્યૂ બિગિનિંગ છે, એટલે એને સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ કહેવામાં આવે છે. આપણે વાત ચર્ચા પણ કરી હતી કે કેટલી વાર જીવ સમ્યક દર્શનથી પાછો પડી અને સારી મિથ્યા દ્રષ્ટિ થઈ શકે છે, તો કે ઘણી વાર, અસંખ્યાત વાર. કેટલી અસંખ્યાત વાર? તો કલ્યનું અસંખ્યાતનો જે ભાગ છે એ પણ અસંખ્યાત છે. એટલી વાર જીવ સમ્યક દર્શનથી પડી અને સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ થઈ શકે છે, તો એને સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ કહેવામાં આવે છે. શીતલ, હા, આપણને ખબર પડી શકે કે આ જીવ અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે અથવા સાદી મિથ્યા દ્રષ્ટિ છે, કોઈ એવી નિશાની છે? એટલે જે મનપરી જ્ઞાની હોય, જેને વિશેષ જ્ઞાન હોય, તે જ જાણી શકે. બાકી શુદ્ધ જ્ઞાન વાળા નેસેસરીલી જાણી શકે એવું નથી. એટલે ખબર જ પડી એવું જરૂરી નથી. તમે પણ કદાચ હોઈ શકો સાદી, સપોઝ સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ, એવું પણ હોઈ શકે છે. એવું નથી કે ખબર, બધાને ખબર જ પડે એવું નથી. ઓકે, સીધે અમને તો કીધું મન પરિજ્ઞાન વાળો જાણી શકે, તો મન પરનો જ્ઞાન નો તો વિષય પૂર્ગલ છે.
તો એ કેવી રીતે સમ્યક દર્શન કે મિથ્યા દર્શન નો ભેદ કરી શકે? એ કારણ કે મન પરિજ્ઞાન નો છે ને એ કર્મ પરમાણુ સુધી પણ જાણી શકે છે, તો જેની સત્તામાં મિથ્યાત્વ પ્રકૃતિ પણ છે, સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ પણ છે, સમ્યક પ્રકૃતિ પણ છે, એટલે એમ સાબિત થયું કે આ જીવે મિથ્યા દ્રષ્ટિથી એ પોતે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે, એટલે એમના દર્શન મોહના ત્રણ ટુકડા થઈ ગયા છે, એવી રીતે જાણી શકે છે. ઓકે, સારું છું. પ્રશ્ન પૂછો છો એટલે ખુલાસો થાય છે, બરાબર છે, સારી વાત છે. બીજું એક લાસ્ટ ટાઈમ પ્રશ્ન આવ્યો હતો, રશ્મિને પૂછ્યો હતો કે જે ભગવાનનું સમ્મુખીકરણ હોય છે એ દેવોના વિક્રિયાથી રચના છે કે નહીં. હવે મને યાદ આવ્યું કે એક ચર્ચા શતક નામનું, ચર્ચા સંગ્રહ નામનું પુસ્તક છે, એમાં ખુલાસો આવ્યો હતો, લગભગ મારા ખ્યાલ પ્રમાણે ત્યાં ખુલાસો આવ્યો હતો કે વાત એમ જ છે કે દેવોના જે વૈક્રિયક શરીર છે એના ફેલાવથી સમ્મુખીકરણની રચના થાય છે, એવો મને 100% નથી પણ એવો ખ્યાલ થોડો થોડોક આવે છે કે એવું વાંચ્યું છે. પુસ્તકનું નામ છે ચર્ચા સંગ્રહ. બહુ સારું પ્રશ્ન, એટલે ચર્ચા સંગ્રહમાં પ્રશ્ન ઉત્તર શૈલી છે અને બહુ સરસ છે. શાસ્ત્ર બહુ નાનું શાસ્ત્ર છે પણ એમાં ઘણી માહિતી છે. બીકોઝ શીતલ ટાઈમ પહેલા એક ફેરે એવી રીતના વાત થઈ હતી ને કે જયારે સમોસરણમાં એવી વૈક્રિયા કરે છે કે અલી આખું ઓલું એવી ટાઈપનું સ્ટ્રક્ચર બનાવ્યું કે ઓલા ફૂલના લોટસના લીવ્સ હોય એની ઉપર એક એક ઓલી દેવીની રચના કરી હોય ને એ બધું સમોસરણમાં જોવા મળે ને. હા બરાબર છે, એટલે તેને જ્યારે બેનશ્રીને જાતિસમાં થતું હતું અને સમોસરણનું દ્રશ્ય જોતા હતા તો એ કહેતા હતા, જ્ઞાન વૈભવ બુકમાં છે કે જેવું સમોસરણમાં મને વસ્તુ દેખાય છે એના રંગ એનો જુદા જુદા આકારો છે એ અહીંયા ભરત ક્ષેત્રમાં એવી એકે વસ્તુ છે નહીં કે જેની સાથે હું કમ્પેર કરી શકું, એમ સ્પષ્ટ જ્ઞાન વૈભવમાં છે. કારણ કે ત્યાં તો રત્નો ના છે, જુદા જુદા આકારના ધ્વજા હોય, કલ્પ વૃક્ષ હોય, પછી ચૈત્ય ભૂમિ હોય, એમાં મંદિરો હોય, ઘણી ઘણી રત્ન માનસ્થમ છે, ઘણી ઘણી એવી રચના છે, તોરણ દ્વાર છે, એવી ઘણી બધી રચનાઓ છે કે જે વર્તમાનમાં ક્યાંય જોવામાં નથી આવતી, એવા ભગવાનના ઊંચા કુણ છે કે સર્વોત્કૃષ્ટ રચના ત્યાં સહજ રૂપે થઈ જાય છે. હમણાં છે ને જયપુરથી જે પાઠશાળાઓ ચાલતી હતી ને એમાં પણ આ સમસરણની રચના બાબત હું આખું હતું વિષય ને એમાં બધું બતાવ્યું હતું કે એમાં એ જ બતાવ્યું છે કે કુબેર જે છે એ પોતે એની વિક્રિયાથી પોતાના શરીરને સમોસરણ રૂપ બનાવે છે. હા બરાબર છે. બોલું કઈ શીતલ, ટોપિક નીકળી છે તો અમે જયારે એના વિશે થોડુંક કરતા હતા ને એક પ્રશ્ન અમારો હતો, પછી અમને એનો ખાસ બહુ ખ્યાલ ના આવ્યો કે જ્યાં નદી ને ત્યાં છે ને સમોસરણમાં એની અંદર જે માછલા ને છે ને ઈ કેવી રીતે ત્યાં કોઈ દેવો ક્યાંયથી લઈ આવે છે કે ઈ અમને પછી બહુ ખ્યાલમાં ના આવ્યો પણ કદાચ ખ્યાલમાં કે હોય તો કોઈને એમ વાંચવામાં આવ્યું છે કે જે માછલા આદિ જે છે પંચેન્દ્રિય જીવો જે છે ત્યાં ત્યાં સુધી વાણી નથી પહોંચી શકતી, વાણી ખાલી વન યોજન સુધી પહોંચી શકે છે. વન યોજન જે ધર્મ સભા છે ત્યાં સુધી જ વાણી પહોંચે છે, આગળ વાણી નથી પહોંચતી. પણ આમાં માછલા ને આવ્યા એ કેવી રીતે આવ્યા હશે એવો ખ્યાલ નથી, હવે ઉલ્લેખ વાંચવામાં આવ્યો નથી. બરાબર, બાપે ના કહી શકે, કલ્પના શું કરીએ. અત્યારે ચર્ચા સંગ્રહ ની વાત કરી ને ખાલી કહું, કોઈને ઇન્ટરેસ્ટ હોય તો આજે સંજય શાસ્ત્રીએ લોકડાઉન માં એના ઉપર 54 લેક્ચર્સ કર્યા છે ચર્ચા સંગ્રહ ઉપર. હા અચ્છા, ઓકે, સંજય શાસ્ત્રી જેવર. હા હા બરાબર છે. ઓકે ઓકે, બહુ સરસ શાસ્ત્ર છે. ઓકે,
શીતલ હા બોલો રશ્મિ બીજું એક જનરલ જ્યારે સ્વાધ્યાયમાં આવ્યું હતું એ ચેતનભાઈ મહેતા છે ને રાજકોટ વાળા તો એમના પ્રવચનમાં એક આવ્યું હતું કે જ્યારે ગુરુદેવ એવી રીતે એક્ઝામ્પલ કીધો હતો કે જેમાં ઓલું મોટું ઓલું સમુદ્ર છે ને જ્યાં ઓલા મોટા મોટા મગરમચ્છ છે ઘણા સમુદ્રસ્થી જીવો છે ને એવું બધું તો ઈ કે અહીંયા ઘણા જીવો ને એવી રીતે હોય છે કે એવી ટાઈપના માછલા ને એવા હોય છે કે જેની સિદ્ધ ભગવાન ના હોય એવી આકૃતિ હોય છે બરાબર છે ગુરુદેવના પ્રવચનમાં ઘણી વાર આવે છે વાત ઓકે ગુરુદેવ સ્વયં પોતે કહે છે ઘણી વાર કે એ તમને દર્શનનું નિમિત્ત થાય છે એમના આકાર જોઈને ભગવાનનો એટલે ભગવાન જેવા માછલા હોય છે શેપના તો તેવો આકાર જોઈને સમ્યક દર્શન થાય છે જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય છે હા કે એમને પૂર્વનું યાદ આવે ને ઓકે આજે જે સમસરણનો જે વિસ્તારની જે વાત કરી ને કે એક યોજન હા એ તો મહાવીર ભગવાનને વખતે એક યોજન હતું સુખદેવ ભગવાન વખતે તો 12 યોજન હતું એમની જે 12 યોજન હતું પણ ધર્મસભાનું જે ડાયર જે 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 જેટલું વિસ્તાર છે એ ખાલી એક યોજન છે યોગ કોને કહે છે નવું પ્રકરણ છે યોગ ની વાત છે યોગ કોને કહે છે ઉત્તર કર્મોના ગ્રહણમાં નિમિત્ત રૂપ જીવના પ્રદેશોની પરિસ્પંદન રૂપ પર્યાયને યોગ કહે છે શું કહે છે કર્મોના ગ્રહણમાં નિમિત્ત રૂપ એટલે યોગથી કર્મોનું આવવું થાય છે એને યોગ કહે છે શેનાથી કર્મો આવે છે તો પ્રદેશોના પરિસ્પંદ રૂપ એટલે વાઇબ્રેશન્સથી નવા કર્મો આવે છે એને યોગ કહેવામાં આવે છે તો આ યોગ થી આપણે જોયું હતું ને ચાર પ્રકારના જે છે કર્મ એક તો પ્રદેશ બંધ પ્રકૃતિ બંધ સ્થિતિ બંધ અને અનુભાગ બંધ તો યોગ થી કેટલાનું બંધ થાય છે પ્રકૃતિ ને પ્રદેશ હા પ્રકૃતિ પણ ડિસાઈડ થાય છે અને પ્રદેશ પણ ડિસાઈડ થાય છે પ્રદેશ એટલે કેટલા નંબર ઓફ પરમાણુ આવે છે એને પ્રદેશ બંધ કહેવામાં આવે છે તો પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ નું કારણ શું છે તો એનું કારણ યોગ છે એમની કીધું 94 યોગના કેટલા ભેદ છે અને ક્યાં ક્યાં એનો ઉત્તર યોગના બે ભેદ છે ભાવ યોગ અને બીજું છે દ્રવ્ય યોગ ચર્ચા આગળ આવશે ભાવ યોગ કોને કહે છે તો કર્મ નો કર્મ ને યોગ્ય ઉદ્ગલમય કર્મણ વર્ગણાઓને ગ્રહણ કરવામાં નિમિત્ત રૂપ આત્માની શક્તિ વિશેષને ભાવ યોગ કહે છે એટલે જે આત્માની જે શક્તિ છે એને જ ભાવ યોગ કહે છે ભાવ યોગ એટલે શક્તિ કેવી છે આત્મામાં તો કર્મ અને નો કર્મ પાર્ટિકલ્સ છે એમની અટ્રેક્ટ કરવાની જે શક્તિ છે પોતા તરફ ખેંચવાની જે શક્તિ છે એ શક્તિને ભાવ યોગ કહેવામાં આવે છે ફરી સમજ આવા ભાવ યોગ શું છે ભાવ યોગ એટલે કે શક્તિ આત્માની છે કે જેથી કર્મ અને નો કર્મના પુત્ર પરમાણુ આવે છે એને ભાવ યોગ કહેવામાં આવે છે પછી 96 પ્રશ્ન દ્રવ્ય યોગ કોને કહે છે એનો ઉત્તર ભાવ યોગને કારણ આત્માના પ્રદેશોનું કંપન થવું તે દ્રવ્ય યોગ છે એટલે ભાવ યોગને કારણ એટલે ભાવ યોગનું કારણ શું છે તો જે કંપન છે આત્મ પ્રદેશોની જે વાઇબ્રેશન્સ છે એનાથી શું થાય છે એનાથી શક્તિ ઉત્પન્ન થાય છે કે જેથી કર્મ અને નો કર્મના પરમાણુ આવે છે તો જે કંપન થાય છે એને જ દ્રવ્ય યોગ કહેવામાં આવે છે અને એ કંપનથી શું થાય છે શક્તિ વિશેષથી એટલે ભાવ યોગથી કર્મ પરમાણુ આવે છે તો આવી રીતે ભાવ યોગ અને દ્રવ્ય યોગની પરિભાષા થઈ આપણ ક્લિયર હોવું જોઈએ કે ભાવ યોગ કોને કહેવાય અને દ્રવ્ય યોગ કોને કહેવાય તો ભાવ યોગ એટલે શક્તિ
અને દ્રવ્ય યોગ એટલે કંપન, આ પણ યાદ રાખજો. તો દ્રવ્ય કંપન કંપન વાઇબ્રેશન્સ, જેમ કે તમે રબર બેન્ડ લ્યો, સ્ટ્રેચ કરો રબર બેન્ડ, પછી આમ વચમાં કરો તો વાઇબ્રેશન્સ ના થાય, એમ પોતાના આત્માના પ્રદેશો પણ વાઇબ્રેટ થતા હોય છે. સંસાર દશામાં આત્માના પ્રદેશ વાઇબ્રેટ થતા હોય છે, એને દ્રવ્ય યોગ કહેવામાં આવે છે. એટલે જે પ્રદેશ જે છે એ સ્થિર નથી રહેતા. એમ શીતલ, આમાં જે નો કર્મ લીધું છે, હા, શરીર ને બધા સંયોગો બધા આવી જાય સાથે? નહીં નહીં, માત્ર શરીર, શરીર ઓન્લી. તમે બહુ વાઇબ્રેશન કરતો તો પૈસા નહીં આવી જાય, અમે મૂકી જવાના છે. એટલે સંસાર અવસ્થામાં તો દ્રવ્ય યોગ પરમનન્ટ ચાલુ છે ઓલ ધ ટાઈમ. દ્રવ્ય યોગ ક્યાં ગુણ સ્થાન થી ક્યાં ગુણ સ્થાન સુધી ચાલુ છે? 1-14 સુધી. નહીં, 1-13. હા, 1-13, કારણ કે 14 માં ગુણ સ્થાન નું નામ શું છે? એટલે કર્મ પરમાણુ પણ, એટલે વાઇબ્રેશન નથી હોતા તો ભાવયોગ પણ નથી હોતા, અને ભાવયોગ નથી હોતા એટલે જે કર્મ પેલા આવતા હતા એ પણ બંધ થઈ ગયા. તો 13 માં ગુણ સ્થાન માં કર્મ આવતા હતા કે નતા આવતા? નિર્યાપક આશ્રવ કહેવામાં આવે છે. એ સાતા વેદ્ય નો આશ્રવ ત્યાં છે, માત્ર સાતા વેદ્ય નો એક સમય માટે બંધ છે ત્યાં. આગળ, અન્ય અપેક્ષાએ યોગના કેટલા ભેદ છે અને ક્યાં ક્યાં? એટલે બે ભેદ તો જોયા, દ્રવ્ય યોગ અને ભાવ યોગ. પછી બીજી અપેક્ષાએ, અન્ય અપેક્ષા યોગ બે ભેદ છે, એક તો કષાય યોગ અને એક અકષાય યોગ. તો કષાય યોગ ક્યાં ગુણસ્થાન થી ક્યાં ગુણસ્થાન સુધી છે? કષાય યોગ 1-12, 1-10, 1-10, 10 માં પૂરું થાય, સોરી, 1-10 એ કષાય યોગ છે, અને અકષાય યોગ એટલે 11 ના ગુણસ્થાન થી ઉપરના ગુણસ્થાન છે, અકષાય યોગ છે. એટલે જ્યાં કષાય પણ નથી પણ યોગ છે, એટલે 10 ના ગુણસ્થાન સુધી શું છે? યોગ પણ છે અને કષાય પણ છે. તો કષાય યોગ જ્યાં છે ત્યાં આ ચાર બંધ માંથી કેટલા નું બંધ થાય? 4-નું. હા, 4-નું બંધ થાય. અને જે અકષાય યોગ છે ત્યાં કેટલા નું બંધ થાય? 2. એટલે કષાય યોગ તો જોયું ને, કે પેલા ગુણસ્થાન થી 10 ના ગુણસ્થાન સુધી, પછી અકષાય યોગ છે 11, 12, 13, 14, બરાબર. અને જ્યાં કષાય જે છે એટલે 1-10 ના ગુણસ્થાન માં કષાય પણ છે અને યોગ પણ છે, એટલે ત્યાં 4 પ્રકારનો બંધ છે. કષાયથી કયો બંધ છે? અનુભાગ, સ્થિતિ ને અનુભાગ. હા, સ્થિતિ ને અનુભાગ છે. અને યોગથી કયો બંધ છે? પ્રકૃતિ અને પ્રદેશ બંધ છે. અને જે અકષાય યોગ છે ત્યાં પ્રકૃતિ ને પ્રદેશ બંધ જ છે, કારણ કે કષાય નથી એટલે સ્થિતિ અને અનુભાગ બંધ ત્યાં નથી જોવા મળતો. આગળ, હા બોલો. જી 12માં યથાખ્યાત ચરિત્ર છે, 12માં ગુણસ્થાને, અને 13માં આપણે કહીએ છીએ કે અનંત સુખ છે, તો ઈ બેમાં કઈ સુખની માત્રામાં કઈ ફેર કે? એટલે વેદનની અપેક્ષામાં કઈ નથી, વેદનની અપેક્ષામાં કઈ નથી, છતાં પણ જે 12માં ગુણસ્થાનમાં સુખ છે એનું નામ અનંત સુખ નથી પડતું. કેમ નથી પડતું? કારણ કે જ્યાં અનંત જ્ઞાન હોય છે એની સાથે જે સુખ હોય છે એનું અનંત સુખ નામ પડે છે એમ. પણ વેદની અપેક્ષા તો પૂર્ણ સુખ જ છે. 12માં ગુણસ્થાનમાં 100% સુખ છે, એ 13માં પણ 100% જ સુખ છે, વધારે નથી. ઓકે, એટલે સુખની વેદની અપેક્ષા તો સરખું છે, પણ ત્યાં અનંત નામ નથી પડતું. કેમ નથી પડતું? કારણ કે અનંત જ્ઞાન નથી ત્યાં. એટલે થેન્ક યુ.
અનંત અને ટોટલ વચ્ચે પૂર્ણ સુખ અને ટોટલ હા અને અનંત અને ઇન્ફાઇનાઇટ એટલે જ્ઞાન ની અપેક્ષા એ ખાલી છે જ્ઞાન છે અનંત અનંત જ્ઞાન પ્રકૃતું એટલે સુખ ને પણ અનંત સુખ કહેવામાં આવે છે એમ ખુલાસો છે શાસ્ત્રોમાં પછી નેક્સ્ટ પોઈન્ટ આલંબન ની અપેક્ષા એ મન યોગ વચન યોગ અને કાય યોગ એમ ત્રણ ભેદ છે કેટલા ભેદ જોયા માં સુધી પેલા ક્યાં ભેદ ભેદ જોયા દ્રવ્ય અને ભાવ હા પછી બીજા કશાય અને અકશાય હા અને આ ત્રીજા છે મનોયોગ વચનયોગ અને કાયયોગ શું કહે છે પરિભાષામાં આલંબનની અપેક્ષા એ એટલે જે વાઇબ્રેશન થાય છે ને સોળના પ્રદેશના વાઇબ્રેશન થાય છે તો કોના નિમિત્તથી વાઇબ્રેશન થાય છે તો બહારના મન વચન કાય છે એમના અવલંબન થી આ વાઇબ્રેશન થાય છે એટલે પરિભાષા એમ છે આલંબન ની અપેક્ષા એ મનોયોગ વચનયોગ અને કાયયોગ એમ ત્રણ ભેદ છે પછી મન યોગ ના ચાર વચન યોગ ના ચાર અને કાય યોગ ના સાત એમ નિમિત્ત ની અપેક્ષા એ પંદર ભેદ પણ છે મન યોગ ના ચાર વચન યોગ ના ચાર અને કાય યોગ ના સાત મનોયોગના ચાર ક્યાં છે કોણ કહે છે સત્ય સત્ય ઉભય અનુભય હા કોણ બોલ્યો રંજનબેન બહુ સરસ પેન્ચલે હા હા બહુ સરસ રંજનબેન હા બહુ સરસ સત્ય મનોયોગ પછી અસત્ય મનોયોગ અને જ્યારે મનોયોગની વાત આપણે વાત તો જ્યારે ગોમતા લીધું છે ત્યારે વિસ્તારથી કહી દીધું પછી આવશે જ્યારે ચાંદ પાછું કરીશું એક તો છે સત્ય મનોયોગ પછી અસત્ય મનોયોગ પછી ઉભય મનોયોગ અને અનુભય મનોયોગ એવી જ રીતે ચાર વચન યોગ છે ક્યાં ક્યાં સત્ય વચન યોગ પછી અસત્ય વચન યોગ પછી ઉભય વચન યોગ અને ચોથું છે અનુભય વચન યોગ અને કાય યોગ ના સાત કોણ કે છે સાત ક્યાં છે ઔદારિક છે ઔદારિક મિશ્ર કાય યોગ હા વૈક્રયિક કાય યોગ વૈક્રયિક મિશ્ર કાય યોગ હા આહાર કાય યોગ ને આહાર મિશ્ર કાય યોગ ને કર્મ કાય યોગ ધન્યવાદ વાહ વાહ બહુ સરસ વેરી ગુડ પિંચલી વાળા ક્લેવર હોય હા બધા ક્લેવર છે પ્રીતિ પ્રીતિ તું પ્રશ્ન પૂછે તે જવાબ નથી આપતી મે તને કીધું હમણાં આન્સર ભાવ ને દ્રવ્ય યોગ હા ઓકે હા યાર પિંચલી વાળા ક્લેવર મોઢું પાછળ છુપાવીને બેઠા છે એટલે કોઈક નો સહારો જોઈએ કોના સહારા કોની હેલ્પ થી થાય છે પેલું છે ઔદારિક બહુ સહેલું છે યાદ રાખવું ઔદારિક કાયયોગ ઔદારિક મિશ્ર કાયયોગ બરાબર પછી વૈક્રિયક કાયયોગ વૈક્રિયક મિશ્ર કાયયોગ આહારક કાયયોગ આહારક મિશ્ર કાયયોગ અને કર્મણ કાયયોગ ઓકે
તો બાકીના જે શરીરો છે એને એને કેમ કઈ યોગ નથી? ક્યાં શરીરો? તેજસ ને કારમાં યોગ તો કીધું, કારમાં કાય યોગ તો કારમાં જુદું છે, તેજસ શરીર જુદું છે ને. હા, કારણ કે તેજસ તેજસ થી આ વાઇબ્રેશન નથી થતા. વાસ્તવિક રૂપથી જોવા જઈએ તો યોગ એક જ પ્રકારનો છે. આ યોગે યોગ છે અને પછી ઘણા બધા પેટા ભેદ છે. યોગનું પ્રકરણ થયું. યોગનું પ્રકરણ, યોગનું બહુ મોટી ચર્ચા છે. તમે જોયું પાના ને પાના યોગના છે, પાના ને પાના, પાના ને પાના ચાર્ટ્સ ને મેથ્સ ને યોગના ઘણો વિસ્તાર છે. એને યોગ સ્થાન કહેવામાં આવે છે. યોગ સ્થાન જે માગણા સ્થાન છે, જીવ સ્થાન છે, સ્થાન છે, એમાં પણ યોગની ગણતરી કરવામાં આવે છે. ગગન્ય યોગ, મધ્યમ યોગ, ઉત્તરસ્થ યોગ. એટલે શેતા, યોગ એટલે કર્મોના વાઇબ્રેશન્સ ના, પોતાના આત્માના પ્રદેશોના વાઇબ્રેશન્સ. આત્મા છે ને, એમના જે પ્રદેશો છે એમના વાઇબ્રેશન્સ. શેતા, હા બોલો. જી, અયોગી કેવડી છે, હા, ઈ તો બહુ ટૂંકો કાળ છે ને, અંતર્મૂળ કાળ. આપણે પાંચ સ્વર બોલીએ ને, અ આ ઈ ઉ યુ ઉ, જેટલો કાળ એ બોલવામાં લાગે એટલા કાળ ચૌદમા ગુણસ્થાનનો છે. ચૌદમા ગુણસ્થાનનો જ એટલો કાળ કાળનો માપ આપ્યો છે. નીતા શાસ્ત્ર એમ કે અંતર્મૂળ પ્રમાણ, અંતર્મૂળ પ્રમાણ તો ચોખવટ ન હોય કે કેટલું અંતર્મુખ, મોટો અંતર્મુખ, નાનો અંતર્મુખ શું લેવો. તો પાંચમા ગુણસ્થાન, આ ચૌદમા ગુણસ્થાનની વિશેષતા છે કે આચાર્ય દેવોએ બતાવ્યું છે કે કેટલું અંતર્મુખનો કાળ છે. ઓકે, એમાં કેટલી આવલી આવે? એમાં એમાં આપણે બોલી તો વન અંતર્મુખમાં કેટલી આવલી છે, તો વન સેકન્ડમાં કેટલી આવલી છે, વન સેકન્ડમાં સંખ્યાત કોડા કોડી આવલી છે. તો વન અંતર્મુખમાં પણ સંખ્યા કોડા કોડી આવલી છે. ચૌદમા ગુણસ્થાનમાં કેટલી આવલી છે, તો સંખ્યા કોડા કોડી આવલી છે. ન્યુ ચેપ્ટર જો આવે 98, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન. ગમન, ગમનાગમન નો શું અર્થ છે? જયારે આપણે ગુણસ્થાન વિવેચન વાંચશું, મૂળ પુસ્તક ચાલુ કરશું, ત્યારે આ હર ગુણસ્થાન પછી આવે છે કન્ક્લુઝનમાં કે ગમનાગમન નો શું અર્થ છે. ગમનાગમન એક શબ્દ છે, બે શબ્દને જોડી દીધા છે. એક તો ગમન, બીજું છે આગમન. ગમન અને આગમન. નલિનીને ધન્યવાદ, ઓન ધ સ્પોટ મોકલી યોગના ભેદોનું આપણે મેસેજ. અચ્છા, એટલે તો એમને ઓલું કહ્યું છે આ વોટ્સએપમાં, શું કહેવાય, શી ઇઝ ધ એડમિન, એડમિન કહી છે એને. એટલે બહુ સરસ કામ કર્યું. હા, બરાબર છે. શાર્પ છે, રાઈટ હેન્ડ. શીતલ તમારા રાઈટ હેન્ડ. હા, શાર્પ છે. એટલે ગમન અને બે શબ્દોનું છે, ગમન પ્લસ આગમન. તો ગમનનો અર્થ છે જવું, જાઓ, જવું. એટલે આપણે ઘરમાંથી બહાર નીકળીએ તો એને ગમન કહેવામાં આવે છે. ગમન એટલે બહાર નીકળવું. એટલે આગમન એટલે જ્યારે ઘરમાં પ્રવેશ કરીએ અંદર, એને આગમન કહેવામાં આવે છે. તો જો ખુલાસો છે નેક્સ્ટ સેન્ટેન્સમાં, જીવના એક ગુણસ્થાનથી બીજા ગુણસ્થાનમાં આવવા જવાના અર્થમાં ગમનાગમન શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. એટલે એમ તમે દ્રષ્ટાંત તરીકે પેલા ગુણસ્થાનની વ્યાખ્યા આવશે, પછી એમ કહેવામાં આવશે કે પેલા ગુણસ્થાનથી ગમન, ગમન ક્યાં ક્યાં ગુણસ્થાનમાં થાય છે, અને પછી આગમન ક્યાં ક્યાં ગુણસ્થાનથી પેલા ગુણસ્થાનમાં આવે છે. એમ દ્રષ્ટાંત તરીકે પેલા ગુણસ્થાનમાંથી માની લ્યો કે ચોથા ગુણસ્થાનમાં ગયો, તો એને ગમન કહેવામાં આવે છે. એટલે પેલા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાનમાં પણ જઈ શકે છે, એને ગમન થયો. પેલા ગુણસ્થાનમાંથી તમે ત્રીજા ગુણસ્થાનમાં પણ જઈ શકો છો, એને પણ ગમન કીધું. પેલા ગુણસ્થાનમાંથી પાંચમા ગુણસ્થાનમાં પણ જઈ શકો છો, એ પણ ગમન છે. પેલા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી પણ જઈ શકો છો. ના જવાય, ના જવાય.
સાતમાં જવાય, કક્ષામાં ન જવાય, સાતમાં જાય. પેલા ગુણ સ્થાનથી સાતમામાં પણ ગમન છે, અને આ ગમન એટલે ક્યાં ગુણ સ્થાનથી પેલામાં આવી શકે છે? તો સાતમાંથી પેલામાં આવી શકે કે ન આવી શકે? એટલે ગોઈંગ અપ ઇઝ ગમન એન્ડ કમિંગ ડાઉન ઇઝ આગમન. 6 7 માં ઝોલે ગમન આગમન. છઠ્ઠામાંથી પેલા ગુણસ્થાનમાં આવે છે એને આગમન કહેવાય છે, કારણ કે આપણે જોયું છે કે પેલા ગુણસ્થાનમાં ક્યાં ક્યાં ગુણસ્થાન નીચે આવી શકે છે. તો છઠ્ઠામાંથી પણ પેલામાં આવે એને આગમન કહે છે, પાંચમાંથી પણ પેલામાં આવી શકે એને પણ આગમન કહે છે, ચોથામાંથી પણ પેલામાં આવી શકે છે એને પણ આગમન કહે છે, અને ત્રીજામાંથી પણ આવી શકે, બીજામાંથી પણ આવી શકે એને આગમન કહેવામાં આવે છે. શીતલ, જયારે મુનિરાજ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાન માં ઝૂલે છે ત્યારે સાતમા માંથી છઠ્ઠા માં આવે એટલે આગમન થયું. હા બરાબર છે, એટલે જયારે આપણે છઠ્ઠું ગુણસ્થાન જોશું ને ત્યારે ક્યાં ગુણસ્થાન, છઠ્ઠા ગુણસ્થાન જોઈએ ત્યારે ક્યાં ક્યાં ગુણસ્થાનોથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવી શકીએ છીએ, તો એક સાતમું જ ગુણસ્થાન છે. સાતમું ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાનમાં અવાય છે, એમ બરાબર છે. તો એને ગમનાગમન કહેવામાં આવે છે. નવું પ્રકરણ છે 99. હવે ત્રણ ઉપયોગની વાત કરે છે, શુભોપયોગ, અશુભોપયોગ અને શુદ્ધોપયોગ. અને પ્રવચન સારની ગાથાના આધારથી આ અહીંયા ચર્ચા કરવામાં આવે છે કે શુભોપયોગ કોને કહે છે. એનો ઉત્તર, જે ઉપયોગ અર્થાત જ્ઞાન દર્શન. ઉપયોગનો સીધો સાદો અર્થ શું છે? જ્ઞાન દર્શન ને ઉપયોગ કે છે. જે ઉપયોગ તથા જ્ઞાન દર્શન પરમ ભટ્ટારક દેવાધિદેવ પરમેશ્વર એવા અરિહંત સિદ્ધ તથા સાધુની શ્રદ્ધા કરવામાં તથા સમસ્ત જીવ સમૂહની અનુકંપાનું આચરણ કરવામાં પ્રવર્ત છે તે શુભોપયોગ છે. એ બહુ સરળ ભાષા આચાર્ય દેવે દીધી છે પ્રવચન સારમાં, કે જે ઉપયોગ અથવા જ્ઞાન દર્શન પરમ ભટ્ટારક દેવાધિદેવ પરમેશ્વર એવા અરિહંત. અરિહંત ની શું પરિભાષા હતી? પરમ ભટ્ટારક એટલે ભગવાનને પેલા તો ભટ્ટારક ઘણે ટીકાળે આવે છે કે ભટ્ટારક મહાવીર, ભટ્ટારક પાસવડા, એવી રીતે પરમ ભટ્ટારક છે. આ જે અરિહંત અવસ્થા છે એમને પરમ ભટ્ટારક કહેવામાં આવે છે. હવે તો ભટ્ટારક જે શબ્દ છે એ બગડી ગયો છે, કે જે ઓલા કેસરી કપડા પહેરે હવે તો એને ભટ્ટારક કહેવામાં આવે છે, પણ મૂળ એનો અર્થ છે કે ભગવાન એમને ભટ્ટારક કહેવામાં આવે છે. પરમ ભટ્ટારક દેવાધિદેવ, કે જે દેવોના પણ દેવ છે, જે સો ઇન્દ્રોથી પણ વંદિત જેવા દેવાધિદેવ પરમેશ્વર એવા અરિહંત સિદ્ધ તથા સાધુની શ્રદ્ધા કરવામાં, એટલે જે અરિહંત એટલે જે સાચા દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કરે છે એ શુભોપયોગ છે. એમ કે છે કે એ પણ ધર્મ નથી, સાચા દેવ ગુરુ શાસ્ત્ર ને શ્રદ્ધા કરવી એ શું છે? એ પણ શુભોપયોગ છે, ધર્મ નથી. જ્યાં અન્ય લોકો જેટલા પણ જૈન ધર્મ સિવાય બીજા લોકો છે જે જેને ધર્મ માને છે જૈનો, એને શુભોપયોગ માને છે, સંસારનું કારણ માને છે. જે સંસારનું કારણ છે, જે બંધનનું કારણ છે, જે જૈનો બંધન માને છે એ જ અન્ય લોકો ધર્મ માને છે. એટલો એટલી મોટી વિશેષતા છે અન્ય ધર્મમાં અને જૈન ધર્મમાં. આ બહુ મોટી વિશેષતા છે. એટલે બધાય નહીં, શ્વેતાંબર જૈન પણ એ જ માને છે ને શું ભાવ ને ધર્મ તેનું માને છે.
બરાબર છે નંબર જૈન છે હા પણ શુભ ભાવને ધર્મ જ માને છે ને બરાબર છે એટલે દિગંબર જૈન ખાલી નથી માનતા એક દિગંબર જૈન દિગંબરે માને છે ગુરુદેવ કહેતા હતા કે અમે સ્થાનકવાસીમાં હતા શ્વેતાંબરમાં હતા ત્યારે પૂર્ણને પૂર્ણને હે બતાવતા ગયા પછી દિગંબરમાં આવ્યા ત્યારે એક ભૂલ હતી તો અહીંયા એ ભૂલ સુધારવી પડી કે શુભ ઉપયોગી ધર્મ નથી બરાબર પરમ ભટ્ટારક જે છે એ સિદ્ધને લાગુ નથી પડતું હા પરમ ભટ્ટારક દેવાધિદેવ પરમેશ્વર એવા આર્યન સિદ્ધ અને સાધુની શ્રદ્ધા કરવામાં તથા સમસ્ત જીવ સમૂહની અનુકંપાનું આચરણ કરવામાં પ્રવૃત્ત છે તે શુભોપયોગ છે એટલે જે જીવ જે દયા ભાવ છે અહિંસા ભાવ છે એને પણ શુભોપયોગ કહેવામાં આવે છે અહિંસા પરમો ધમો એમ શબ્દ છે ને અહિંસા પરમો ધમો જે જગત એમ માને છે કે જીવની અહિંસામય ભાવ થવા એ ધર્મ છે તો આપણા આચાર્યો એનો નિષેધ કરે છે અને કહે છે એ તો વ્યવહાર ધર્મ છે એ ખરેખર તો શુભોપયોગ છે કે જે ધર્મથી વિરુદ્ધ કાર્ય છે એટલે ખરેખર તો કડવા શબ્દમાં કરી કહીએ તો એ અધર્મ છે અહિંસા પરમ પરમો ધમો નથી પણ વ્યવહાર શું છે એ જે શુભ ભાવ છે એ ખરેખર તો અધર્મ છે કે જે અધર્મ અન્ય લોકો ધર્મ માની રહ્યા છે મોટી ભૂલ કરી રહ્યા છે ચેતક હા આમાં જે અરહંત લખ્યું છે અરહંત માં અરિહંત અને અરહંત બે આવી ગયા ને એ ઘણા શબ્દો આવે છે કોઈક અરહંત અરુહંત અરહંત અરહત એવા ઘણા બધા શબ્દો આવે છે શાસ્ત્રમાં બધાનો અર્થ સેમ જ છે because બધા અરહંત અરિહંત હોય છે પણ એમ કઈ હોય છે ને કે બધા અરહંત છે ઈ અરિહંત નથી હોતા એ because તીર્થંકર તો થોડાક નંબર જ હોય છે જીવ આ તીર્થંકર અરિહંત તો બંને છે સામાન્ય કેવલી પણ અરિહંત છે તીર્થંકર પણ કેવલી છે અરિહંત છે એટલે તીર્થંકર તો બધા અરિહંત છે પણ બધા અરિહંત તીર્થંકર નથી એમ શીતલ આપણે આમાં દેવાદિદેવ પરમ એવા અરિયંતને લીધા છે તો સુદોપયોગમાં પછી દયાદાન પૂજા અશુભ ઉપયોગની વાત કરું છું એમાં દયાદાન પૂજા જાત્રા ને ઈ એમાં નથી આવતો બધું આવે છે આ ખાલી બહુ સામાન્ય પરિભાષા કરી છે ઓકે દેવે કંઈક વિચાર કરો જ્યારે આ શાસ્ત્રો લખતા હોય ત્યારે કેવી સ્થિતિ હશે એક તો જંગલમાં છે કઈ સાધન ન હોય કઈ સાધન ન હોય અને તાડપત્ર મળે અને કલમ મળે તો એ કોતરી કોતરીને લખે એટલે જ સૂત્ર રચના કરે આચાર્ય દેવો મુખ્ય રૂપે સૂત્ર રચના કરતા કારણ કે બહુ સૂત્ર એટલે બહુ ટૂંકા શબ્દોમાં ઘણું બધું માલ સમાઈ જાય ઓકે એટલે અહીં શુભોપયોગનું વર્ણન પૂરું થયું અને અશુભોપયોગનો કોઈને પ્રશ્ન ન હોય તો નેક્સ્ટ વેનસડે આપણે લઈ લેશું કોઈને પ્રશ્ન ન હોય તો પૂર્ણાવતી કરવી છે કરીએ પૂર્ણાવતી કરીએ નીચેની